હું અને ઘણા બધા પત્રકારો અહીંયા સાદર આમંત્રિત છે. અને આજે આ પ્રેસ જે કાર્યક્રમ હતું એ કાર્યક્રમમાં હરજી કાકાને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. હું ટર્નીસના પરિવાર વતી નેશનલ પ્રેસ એસોસિએશનને શુભકામનાઓ પાઠવું છું અને હું ટર્નીસના પરિવાર વતી એમને આશ્વાસન આપું છું કે જ્યારે પણ આ સંગઠનને ટર્નીસના પરિવારની આવશ્યકતા પડશે અમે તન મન અને ધનથી એમની સાથે ઉપસ્થિત રહીશું. આ સંગઠન બહુ જ ઐતિહાસિક સંગઠન બન્યું છે અને બનવા જઈ રહ્યું છે. સંગઠન એટલે સંઘે શક્તિ કલિયુગે, આ લોકતંત્ર છે, લોકશાહી છે, અને મીડિયાનું જો સંગઠન બને તો મને વિશ્વાસ છે કે સાચી ખબર, સાચી ઇન્ફોર્મેશન આ દેશના તમામે તમામ યુવાઓને લોકો સુધી પહોંચી શકે છે અને પહોંચે પણ છે. તો આ સંગઠનની શક્તિ વધે તે માટે હું માં કરીને પ્રાર્થના કરું છું. આ સંગઠન આખા ગુજરાતમાં તમામ ગામડાથી લઈને તાલુકાથી લઈને જિલ્લાથી લઈને પ્રદેશ સુધી પહોંચે એવી મારી આપ સૌને શુભકામનાઓ છે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. જે ગુજરાત મેસેસના સહતંત્રી તરીકે કામ કરું છું. જે આ સંગઠન એ માટે બનાવાયું છે કે જે પત્રકારો ઉપર જે અમુક હુમલા થાય છે તો એને સુરક્ષા માટેનું એક અમે સંગઠન ઊભું કર્યું છે. આજે એનું અમને ઉદ્ઘાટન અમારા રાજ સાહેબ સહિત જે 24 રાજ્યનો સુપ્રીમો ગણાય એવાએ અમને જે હાજરી આપી છે આજની તારીખમાં એ અમારા માટે બહુ ખૂબ ખૂબ આભારી છે. અમે ખૂબ એમના આભારી છીએ અને જે અમને ટાઈમ પોતાનો કિંમતી ટાઈમ ફાળવી અને જે આ સંગઠને જે ઓલી કરી છે અમને શુભકામના અમને જે આપી છે કે જે સહકાર તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનું. ને જે મારી કમિટીએ મને જે પ્રદેશ પ્રમુખ તરીકે જે મને હોદ્દો આપ્યો છે તે પણ માટે હું ખૂબ ખૂબ આભારી છું. જે કોઈ પત્રકારને કોઈ પણ જાતની હશે તો અમારા સંગઠન એને ખડે પગે ઊભું રહેશે એ અમે ખાતરી આપીએ છીએ. આભાર. આ દક્ષિણ ગુજરાતની અંદર જે તમામ પત્રકારોનું એક આમંત્રણ હતું કે ભાઈ તમે દક્ષિણ ગુજરાતની અંદર એક મજબૂત અમને એક સંગઠન બનાવી આપો, તો અમે છેલ્લા 2 મહિનાથી અમે આ સહકાર રાખી કરી અને અમે છે અમારા ભાઈ આરિફભાઈ છે, અમારા વિશાલભાઈ છે, અમારા ભાઈ મૈસુરિયા સાહેબ છે, ભારતીભાઈ છે, સૌએ અમને ભેગા કરી અને અમને એક સંગઠન તૈયાર કર્યું અને શોર્ટકટની અંદર અમને જે આટલી જે જનમેદની મળી છે અને જે પત્રકારો જે પોતાનો ટાઈમ આજે સોમવારના દિવસે પણ આટલો ટાઈમ આપ્યો છે તેના માટે પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને એના કોઈ પણ કામની અંદર અમે ખડે પગે અમારું સંગઠન ઊભું રહેશે. જે પત્રકારોની જે વાચા અને જે પત્રકારોની માથે જે કંઈક હુમલા થતા હોય, જે કોઈ પોતાને પોતાનું કોઈ કોઈ જે સરકારી અધિકારીઓ એમની હાથે કોઈ ગેરવર્તન કરે છે કે કોઈ જગ્યાએ જાય તો તેમને પૂછે કે તું પત્રકાર છો, ક્યાં છે તારી ચેનલ, ક્યાં છે તારી ઓલી, આવા જે પ્રશ્નો કરે અને જે માહિતી ખાતાની અંદર જે નામ એડ નથી કરતા એના માટે એક આ સંગઠન ઊભું કરવામાં આવ્યું.